અરબી સમુદ્રમાં સાકર થયેલા ચક્રવાત નિસર્ગની દિશા બદલાઈ છે, માત્ર મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં ચક્રવાત ત્રાટક્યું છે, જેથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના માથેથી ચક્રવાતનું મોટું સંકટ દૂર થતા શહેરીજનો સાથે તંત્રએ રાહતના શ્વાસ લીધા હતા. દક્ષિણ ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાનો જે ખતરો હતો ક્યાંક ને ક્યાંક તે ટળી ગયો છે, પરંતુ લોકોને ક્યાંક ને ક્યાંક સાવચેતી રાખવાની જરૂરત છે. તમે જોઈ શકો છો સુવાલી બ્રિજના જે દ્રશ્યો છે, દરિયામાં ક્યાંક ને ક્યાંક કરંટ દેખાઈ રહ્યું છે. નિસર્ગ વાવાઝોડું ગુજરાતમાં નહીં ટકરાય, વાવાઝોડું દમણ મહારાષ્ટ્ર વચ્ચે 110 કિલોમીટરના ઝડપે વાવાઝોડું ટકરાશે. તમને વાત કરીએ તો અરબી સમુદ્રમાં ઉદ્ભવી રહેલું નિસર્ગ વાવાઝોડું સીવીએલ સાયક્લોનમાં પરિવર્તન થવાના શક્યતા દેખાઈ રહી છે. જોકે હવામાન વિભાગ આજે અપડેટ આપતા કહ્યું કે હવે આ વાવાઝોડું ગુજરાતમાં ટકરાશે નહીં અને દમણ મહારાષ્ટ્ર વચ્ચે 110 કિલોમીટર ઝડપે વાવાઝોડું ટકરાશે. હવામાન વિભાગ મુજબ દક્ષિણ ગુજરાત દરિયા કિનારે વાવાઝોડું ટકરાશે નહીં, પરંતુ વાવાઝોડાના અસર દક્ષિણ ગુજરાતમાં વરસાદ રૂપે થશે. દક્ષિણ ગુજરાતમાં ભારે અતિ ભારે વરસાદ પડી શકે, જ્યારે ડિપ્રેશન આગામી 6 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તન થશે. ડિપ્રેશન હાલ 6 કલાકમાં 11 કિલોમીટરના અંતરે કાપી રહ્યું છે. હાલ સુરતમાં 670 કિલોમીટર દૂર છે. 3 જૂનના રોજ વાવાઝોડું વધુ મજબૂત બની ટકરાશે. તેમજ વાવાઝોડું ટકરાશે ત્યારે પવનની ગતિ 80 થી 90 રહેશે. હાલ ભાવનગર અમરોલીના 50 ગામ સાથે સૌરાષ્ટ્ર હજુ ગુજરાત 149 ગામોને એલર્ટ કરાયા છે. દક્ષિણ ગુજરાત દરિયા કિનારે એલર્ટ છે. માછીમારો દરિયા ખેડવાને સૂચન આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં 70 થી 90 કિલોમીટરના ઝડપે પવન સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તંત્ર સાબુત થઈ ગયું છે. સુરત જિલ્લામાં રહેતા લોકો સંભવિત સંકટ સામે તૈયારી શરૂ કરી દીધી છે. તમે જોઈ શકો છો જે ગુવાલી દરિયાકાંઠે જે ક્યાંક ને ક્યાંક કરંટ તમને દેખાઈ રહ્યું છે, અને ક્યાંક ને ક્યાંક દક્ષિણ ગુજરાતમાં પવન સાથે ભારે વરસાદની ચેતવણી જે છે તે તમને દેખાઈ રહી છે. કેમેરામેન મયુર ટેલર સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.